હવે વાત અન્ય સમાચારોની. ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના વધુ એક કાવતરાનો પર્દાફાશ થયો છે. ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કાળો કારોબાર ચલાવનારા અનિલ પાંડે નામના ડ્રગ્સ માફિયા સામે મોટી કાર્યવાહી કરાઈ છે. અનિલ પાંડેની ઓડિશાના ગંજમ જિલ્લામાં રહેલી મિલકતો સીઝ કરાઈ. ડ્રગના ધંધાર્થીઓ ઉપર સતત ભીંસ વધારવામાં આવી રહી છે. ગાંજાના એક જાણીતા કેન્દ્ર સુરત બની ગયા હતા, જેમાં મુખ્યત્વે ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ટ્રેન મારફતો અને બાય રોડ ગાંજાની સપ્લાય અહીં સુધી આવતી હતી. આ તમામમાં કેટલાક કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા અને પછી આ વસ્તુ ધ્યાને આવી કે આમાં બે ભાઈઓ છે, સુનિલ વૃંદાવન પાંડી અને અનિલ વૃંદાવન પાંડી. આ બંને જણા જુદા જુદા રીતે ભારતના જુદા જુદા રાજ્યોમાં, એની સાથે સાથે ગુજરાતમાં પણ ગાંજાની સપ્લાયના મુખ્ય સૂત્રધાર છે. આ લોકોના સમસ્ત ક્રિમિનલ રેકોર્ડની તપાસ કરવામાં આવી. એની જે મોડસ ઓપરેન્ડીથી આ લોકો ગાંજા સપ્લાય કરતા હતા એના અભ્યાસ કરવામાં આવ્યા, જેના આધારે સુનિલ પાંડીને અટક કરીને પીટ એનડીપીએસ હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. આ લોકોની જે સંપત્તિ ઓડિશામાં હતી, ઓડિશા એસડીએફ સાથે સંકલન કરી ગુજરાતમાં જે જે ગુનાઓ આ બંને ભાઈઓની વિરુદ્ધમાં હતા આ તમામ માહિતી ત્યાં શેર કરવામાં આવી અને ઓડિશા એસટીએફ દ્વારા ભારત સરકારની જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે, જેના ઓફિસ કોલકાતામાં છે, ત્યાં એક પ્રપોઝલ કરવામાં આવ્યા અને કોમ્પિટન્ટ ઓથોરિટીએ એના આલિશાન બંગલા સહિતની પ્રોપર્ટી અટેચ કરેલી છે. કોમ્પિટન્ટ ઓથોરિટીના હુકમમાં પણ જે અત્રેથી પ્રયાસ કરીને જે વિગતો અહીંના ગુનાહિત કૃત્યોની મોકલવામાં આવી હતી એના પણ મેન્શન કરવામાં આવ્યા છે. તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસની આ ઝુંબેશ ચાલુ પણ રહેશે અને બીજા ધંધાર્થીઓને ગુજરાતમાં ડ્રગ્સ મોકલવાની હિંમત આવશે નહીં. જે 11 ગુનાઓ ગુજરાતમાં આ બંને ભાઈઓની વિરુદ્ધમાં રજિસ્ટર થયેલા છે, આમાંથી 4 ગુનાઓ સુરત સિટીના છે. આ તમામ માહિતી સંકલિત કરીને વ્યવસ્થિત રીતે ઓડિશા એસટીએફ સાથે અત્રેથી શેર કરવામાં આવી હતી. અત્રે આ ઉલ્લેખનીય છે એ બાબત કે એડિશનલ સીપી ક્રાઇમ એન્ડ ટ્રાફિક શ્રી શરદ સિંઘલ, એની ટીમ જેમાં ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમ, ઇન્સ્પેક્ટર્સ, ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈ સુવેરા અને એની ટીમ દ્વારા સતત ભીંસ વધારવામાં આવતા સુરતમાં ડ્રગ્સની એક્ટિવિટી ઉપર ખૂબ સારી રીતે કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે. જે બિલ્ડિંગ એની અટેચ કરવામાં આવી છે, બતાવી છે इससे अच्छी फोटो व्हाट्सएप में हम आप लोगों में शेयर कर लेंगे. ये प्रॉपर्टी तो सूरत ना पुलिस कमिश्नर द्वारा माहिती આપવામાં આવી કે જે અનિલ પાંડી છે તેના બંગલો તેમજ તેની જે કેટલીક સંપત્તિ સીઝ કરી દેવામાં આવી છે. એસટીએફ સાથે મળીને સુરત પોલીસ દ્વારા આ કાર્યવાહી ઓડિશામાં જઈને કરવામાં આવી.